3 દિવસ બાદ આજથી ફરી અમદાવાદમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે ત્યારે ટાગોર હોલમાં રસી લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. રસીનો પૂરતો જથ્થો હોવાથી લોકોને કોઈ હાલાકી નહોતી પડી. મહત્વનું છે કે રસીના પૂરતા ડોઝ ન હોવાથી 3 દિવસ સુધી રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી, પરંતુ હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના પૂરતા ડોઝ ફાળવવામાં આવ્યા છે, જેથી મોટી સંખ્યામાં લોકો રસી લઈને કોરોના સામેની જંગમાં ભાગીદાર બની રહ્યા છે. રસીકરણની કામગીરી ફરી શરૂ થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ લોકો રસી લેવા માટે કેન્દ્ર પર ઉમટ્યા હતા. ત્રણ દિવસ બાદ ફરી એકવાર રસીકરણ કેન્દ્ર ઉપર વેક્સિનના ડોઝ જે છે તે આવી ચૂક્યા છે. વહેલી સવારથી જ આપ દ્રશ્ય જોઈ શકો છો ટાગોર હોલ, કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વેક્સિનના ડોઝ છે વિના મૂલ્યે આપવામાં આવી રહ્યા છે, ત્યાં મોટી સંખ્યામાં જે શહેરીજનો છે વેક્સિનના ડોઝ લેવા માટે પહોંચી ચૂક્યા છે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને વેક્સિનના ડોઝ ટાગોર હોલ ખાતે ઉપલબ્ધ છે, જ્યાં શહેરીજનો બંને, જેમાં પ્રથમ ડોઝ લેવાનો હોય તો પ્રથમ અને બીજો ડોઝ જેને લેવાનો છે ત્યારે બીજો ડોઝ લેવા માટે શહેરીજનોની મોટી સંખ્યામાં જે હાજરી છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને વેક્સિનેશન વધુમાં વધુ થઈ શકે, ત્રીજો વેવ અટકાવવા માટે વેક્સિન એકમાત્ર જ્યારે વિકલ્પ છે ત્યારે ઝડપથી વેક્સિનેશન થઈ શકે તેવા પ્રયાસના ભાગરૂપે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો. તમામ શહેરીજનોમાં પણ એક ઉત્સુકતા વેક્સિનને લઈને જોવા મળી રહી છે. તમામ જે વયના લોકો છે વેક્સિન લેવા માટે અત્યારે ઉમટી પણ રહ્યા છે, કારણ કે છેલ્લા 3 દિવસથી વેક્સિનના જે ડોઝ હતા અલગ અલગ સેન્ટર્સ ઉપર ઉપલબ્ધ નહોતા. વેક્સિનેશન જે છે તે બંધ રાખવાની ફરજ પડી હતી, પરંતુ ફરી એકવાર જ્યારે વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થયા છે ત્યારે શહેરીજનોની અંદર પણ એક ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વેક્સિનના ડોઝ લેવા માટે શહેરીજનો ઉમટી રહ્યા છે. કોવિશિલ્ડ હોય કે કોવેક્સિન હોય, બંને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ફરી એકવાર અમદાવાદની અંદર થયા છે. કેમેરામેન અક્ષય રાવલ સાથે તુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. સુરતમાં રસીકરણની શરૂઆત થતાં રસી લેવા માટે લોકોની લાંબી લાઇનો લાગી. કિમ પીએચસી સેન્ટર પર વહેલી સવારથી જ લોકોની લાઇનો લાગી ગઈ છે. 3 દિવસ બાદ વેક્સિનેશન શરૂ થતાં લોકો મોટી સંખ્યામાં રસી લેવા માટે ઉમટી પડ્યા છે. તમામ વેક્સિનેશન સેન્ટર પર લાંબી કતારો જોવા મળી. જેમણે વેક્સિનનો એક ડોઝ લીધો છે તેવા લોકો બીજો ડોઝ લેવા માટે લાઇનમાં ઉભા છે. દિવસ આવશે.